બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે કેનાલમાં પાણી છોડવા તેમજ અનેક પ્રશ્નો લઈ થરાદ પ્રાંત કલેક્ટર ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર હાલતમાં છે અને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી સાથે સરકારના કાને રજૂઆત પહોંચાડવા દૂર દૂરથી કિસાનો રજૂઆત કરી રહ્યા છે। બનાસકાંઠા થરાદ ખાતે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી સાથે થરાદના પ્રાંત કલેક્ટરને લખિત રજૂઆત કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ સુઈ ગામ સહિતના ગામડાઓમાં પાણી છોડવા માટેની માંગ કરી હતી। તેમજ ખેતરમાં પાણી પહોંચે તે પહેલાં લાઇટ ટીપ મારતી હોય જેથી દિવસે લાઇટ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી। જ્યારે કે સરહદી પંથકના ખેડૂતોની માંગને ધ્યાને લઈ તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે જવાની ભારતીય કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી હતી। આજે ભારતીય કિસાન સંઘ દ્વારા માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ શ્રી મુખ્યમંત્રી ગુજરાત સરકારને આવેદનપત્ર કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યું છે કે અત્યારે વરસાદ ન થવાના કારણે ખેડૂતોને બહુ કફોડી હાલત છે અને અત્યારે પૈસા દેતા પણ ઘાસ મળતો નથી। જો સૌરાષ્ટ્રના ગામડાની અંદર જો કેનાલનો પાણી તો મળતું હોય તો બનાસકાંઠાને કેવી રીતે ન મળે, એટલે અમે કિસાન સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને કહેવા માગીએ છીએ કે વાવ થરાદ સુઈ ગામ અને ભાભર અને અયોધ્યા ધોરણે બ્રાન્ચ કેનાલો અંદર પાણી ચાલુ કરો, નહીંતર ખેડૂતોને દુષ્કાળ જેવી પરિસ્થિતિ વર્તાઈ રહી છે। અને બીજો મુદ્દો અમારો રહી છે કે અત્યારે જે 10 કલાક જે લાઇટ આપે છે એ લાઇટની ખેડૂતના શેઢે ખેતરે પહોંચે પોતે ખેરે અને ટીપ મારવામાં આવે છે, એટલે ખેડૂત વારે ઘડી પરેશાન થઈ રહી છે। અને જેવી રીતે બીજા જિલ્લાઓની અંદર દિવસે લાઇટ આપો એવી રીતે અમારા વાવથરા સુગમ ભાભરો દિવસે લાઇટ આપો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ। અને અયોધ્યા ધોરણે જો કેનાલ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોની બહુ કફોડી હાલત થઈ રહી છે, સરકારની ગંભીરતાથી આનું ગંભીરતાથી પાણી ચાલુ કરવું પડશે, નહીં ખેડૂતોને બહુ પરેશાની છે। અત્યારે ઉપરવાળાના એવા મનામણ થઈ ગયા છે હિસામણા કે ખેડૂતની કોઈ પણ અત્યારે પોઝિશનની હાલત નથી, કારણ કે એક બાજુ વરસાદ ખેંચાય છે, એક બાજુ સરકાર કેનાલોમાં પાણી હાલતો નથી, ખેડૂતને અત્યારે પહેલાં હોડી પાસે હોપારી કે એવી હોપારી હોડી પાસે હોપારી થઈ ગઈ છે, ખેડૂત પાસે અત્યારે કાશ નથી, ખેડૂત પાસે કારણ કે માલનો એટલો બધો વ્યવસાય છે, માલને શું ખર આપવું, ખેડૂતને કઈ રીતે નભવું, અને સરકારને એટલી બધી આડોડાઈ છે તો ભાવનગર કે રાજકોટ કે સૌરાષ્ટ્રમાં પાણી મળતું હોય ને વાવથરાદ એમણે શું ગુનો કર્યો છે કે વાવથરાદને અન્યાય થાય, વાવથરાદને પાણી ન મળે તો સરકાર સત્વરે લાગે વાવથરાદને પાણી આવે, જો આ પાણી 2 દાડામાં ચાલુ કરવામાં નહીં આવે તો પહોંચી જીધા માર્કેટ આવવું પડશે અને આવતા ફેરે અમે એને કરી પણ વતાડશું ને કંઈ પણ વતાડશું।